સ્માર્ટ ઓનલાઈન પ્રિપેરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. ચાલો મિત્રો, જાણ્યા અજાણ્યા જીકે ની અંદર આજે જોઈએ ભૂકંપ વિશે. ભૂકંપ વિશેની માહિતી આપણે જોશું આજે. ચાલો શરૂ કરીએ. તો મિત્રો, ભૂકંપ એટલે શું? તો કે ભૂકંપને ભૂસપાટીનું કંપન અથવા તો લહેર છે કે જે પેટાળમાં નીચે અથવા તો ઉપર ખડકોની સ્થિતિમાં થતી અવસ્થાના લીધે જે ઉત્પન્ન થાય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો પૃથ્વીના પેટાળમાં કોઈ હિમચાલના કારણે પૃથ્વી સપાટી ન હોય ભાગ, પૃથ્વી સપાટીનો કોઈ ભાગ હલવા લાગે છે કે ધ્રુજારી અનુભવે છે તેને આપણે ભૂકંપ કહેવાય છે. આમ ભૂકંપીય તરંગોના અધ્યયન કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહેવાય છે. ભૂકંપની તીવ્રતા માપવાના સાધનને મિત્રો સિસ્મોગ્રાફ કહેવાય છે. યાદ રાખજો, પૃથ્વીની અંદર જ્યાં ભૂકંપ ઉત્પન્ન થાય છે તે સ્થાનને ઉદ્ગમ કેન્દ્ર અથવા તો કેન્દ્ર બિંદુ કહેવાય છે. ઉદ્ગમ કેન્દ્રની ઠીક ઉપર પૃથ્વી સપાટી પર સ્થિત બિંદુને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. જ્યાં ભૂકંપની સૌથી વધુ તીવ્રતા હોય છે, ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જેમ 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 દૂર જતા જઈએ તેમ તેમ તેની તીવ્રતામાં ઘટાડો થાય છે અને એની અસર ઓછી થતી જાય છે. ભૂકંપના પ્રકારની વાત કરીએ તો ભૂકંપના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. પ્રાથમિક તરંગો, દ્વિતીય તરંગો અને એલ તરંગો. પ્રાથમિક તરંગો એટલે તો કે પ્રાથમિક તરંગોને પી વેવ્સ પણ કહેવાય છે. આ સૌથી ઓછી તીવ્રતાના તરંગો છે. તેનો સરેરાશ વેગ 8 કિમી પ્રતિ સેકન્ડ હોય છે. આ તરંગો પ્રવાહી, ઘન અને વાયુ માધ્યમમાંથી પસાર થાય છે, જે ઘન માધ્યમમાં ઝડપથી હોય છે અને પ્રવાહીમાં તેનો વેગ ઓછો હોય છે. પ્રાથમિક તરંગોનું માધ્યમ બદલતા દિશા પણ બદલાઈ જાય છે, જેને વક્રીભવન કહેવાય છે. વાત કરીએ દ્વિતીય તરંગની, તો દ્વિતીય તરંગોને એસ વેવ્સ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વિતીય તરંગો માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થાય છે. તેનો સરેરાશ વેગ 4 કિમી પ્રતિ સેકન્ડ હોય છે. આ પ્રકારના તરંગો જેવા છે. દ્વિતીય તરંગોનો પ્રાથમિક તરંગો કરતા ઓછો વેગ હોય છે. પછી આવે છે એલ તરંગો. એલ તરંગોને ધરાતલીય ભૂકંપ પણ કહેવાય છે. એલ તરંગો લાંબા તરંગો છે. એલ તરંગોની શોધ એચડી લોવ્સ એ કરી હતી. આથી તેને લોવ્સ વેવ્સ પણ કહેવામાં આવે છે. તેનો અન્ય નામ આર વેવ્સ એટલે કે રે લાઇટ વેવ્સ પણ છે. એલ તરંગોનું પ્રસરણ પૃથ્વીની સપાટી સુધીનું છે. તે ઘન ઘન પ્રવાહી અને બંને માધ્યમમાંથી પસાર થઈ શકે છે. તેનો વેગ 1.5 થી લઈને 3 કિમી પ્રતિ સેકન્ડનો હોય છે. પૃથ્વીનો કેન્દ્રનો ભાગ એટલે કે કોર ભાગ સુધી પહોંચીને એસ તરંગો લુપ્ત થઈ જાય છે અને પી તરંગો વક્રીભવન પામે છે. આથી ભૂકંપ કેન્દ્રથી 1100 કિમી પછી ના લગભગ 5000 કિમી સુધી કોઈ પણ તરંગો પહોંચી શકતા નથી. આથી આ ક્ષેત્રને છાયા ક્ષેત્ર એટલે કે શેડો ઝોન કહેવામાં આવે છે. ભૂકંપની તીવ્રતાનું માપન બે રીતે થાય છે. મર્કેલી માપ અને બીજું છે રિક્ટર માપ. મર્કેલી માપમાં શું હોય છે? તો કે ભૂકંપની તીવ્રતાનો 12 વર્ગોમાં વહેંચી દેવામાં આવે છે. જ્યારે રિએક્ટર માપમાં આ માપનો વિકાસ ચાર્લ્સ ફ્રાન્સિસ રિએક્ટર દ્વારા થયો હતો. અહીં 1 થી લઈને 9 સુધીની સંખ્યાઓ હોય છે, જેમાં પ્રત્યેક સંખ્યા પોતાની આગળની સંખ્યાના 10 ગણા ભૂકંપીય પરિમાણોને પ્રસ્તુત કરે છે. પ્રશાંત મહાસાગર વિસ્તારમાં વિશ્વના 68% ભૂકંપો આવે છે. આથી તેને રિંગ્સ ઓફ ફાયર એટલે કે અગ્નિવલય કહેવામાં આવે છે. ભૂકંપીય ઝોનના આધારે ભારતને ઝોન 5 ભૂકંપીય ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. 1, 2, 3, 4 અને 5 ઝોનમાં વહેંચવામાં આવે છે, જેમાં 5 એ સૌથી વધારે તીવ્રતા વાળું ક્ષેત્ર છે. યાદ રાખજો મિત્રો, ભારતમાં
હિમાલય ક્ષેત્રમાં સૌથી વધુ ભૂકંપ આવે છે જે ઝોન 5 છે. અંતઃસાગરીય ભૂકંપો દ્વારા ઉત્પન્ન લહેરોને જાપાનની ભાષામાં સુનામી કહેવામાં આવે છે. અંતઃસાગરીય ભૂકંપો દ્વારા ઉત્પન્ન થયેલ લહેરોને જાપાનની ભાષામાં મિત્રો સુનામી કહેવામાં આવે છે. તો મિત્રો આ ભૂકંપનો આપણે વાત કરી, ભૂકંપને માપવાની રીતની વાત કરી. આ મિત્રો વાતો ખાસ ધ્યાન રાખજો, અવારનવાર ભૂકંપો આવતા રહે છે અને જ્યારે ભૂકંપો આવે છે તે પછી પરીક્ષા હોય તો ભૂકંપને લગતો એકાદો પ્રશ્ન પણ મૂકી દેવામાં આવે છે, એટલે ખાસ કરીને આવી માહિતી છે આપણે જાણવી જરૂરી છે જે આપણે આજે વિડીયોમાં જાણી. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવો, તેમજ મિત્રો વિડીયોને લાઇક જરૂરથી કરો અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો.